सरहदी बनासकांठामां सौथी मोटी एटले के अंदाजित 12,000 वस्ती धरावती वाव ग्राम पंचायत में सरपंच तेमज सभ्यना फॉर्म भरवाना चौथा दिवसे वाव ग्राम पंचायत पांचमा उम्मीदवारे उम्मीदवारी नोंधावी छे। जेमां वाव ग्राम पंचायत सरपंच उम्मीदवार तरीके गगीबेन बळवंतसिंह चारडिया उम्मीदवारी नोंधावी छे, जेमां ठेकेदार तरीके अल्पेशभाई दुदाजी चारडिया तेमज गामना आगेवानो तेमज परिवारजनों ने गामना सह सहकारथी हाजर रही उम्मीदवारी नोंधावी छे। उल्लेखनीय छे कि छेल्ला केटलाय समयथी पोताना विस्तारना अनेक प्रश्न होय प्रश्ननुं निराकरण न थवाना कारणे अंते सरपंच उम्मीदवारे फॉर्म भरी उम्मीदवारी नोंधाता वाव गाममां कूतूहल मची जवा पाम्युं छे। भारत लोकशाही देश छे, એમાં દર 5 વર્ષે સરપંચોની દરેક ચૂંટણીઓ આવતી હોય છે। એમાં વાવ ગામની 2022માં આ સરપંચની ચૂંટણીઓ આવી છે, એમાં અમે અમારા પરિવાર તરફથીને ગામના ઘણા લોકોનો પણ અમને સાથ સહકાર મળ્યો છે। એમાં અમે અમારા મહોલ્લા તરફથી બળવંતભાઈના ઘરથી સરપંચ તરીકે અને સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી છે અને ગામના વડીલોને યુવાનોને બધાને હું નમ્ર વિનંતી કરું છું કે અમને સાથ સહકાર આપે। કારણ કે 2 ટર્મથી જે વાવની પંચાયતમાં જે બોડી બની છે એમાં 2 ટર્મથી અમને પૂરેપૂરો અન્યાય થયો છે। અને ચારડિયા વાસ વાવ પંચાયતમાં ન હોય ને એવી રીતે અમારી સાથે વર્તન કર્યું છે આ લોકોએ। રસ્તાઓ તમે જુઓ અને અગાઉના વિડીયો પણ મારા મોબાઈલમાંથી અને મેં વોટ્સઅપમાં વિડીયો પણ મેં મોકલેલા છે અમારા મહોલ્લાના અને આજુબાજુના રસ્તાઓ કેવા હતા, એકલા ખાડાઓ ભરેલા રસ્તાઓ છે। આજે પણ જુઓ તમે ચારડિયાવાસની પાછળનો તમે રસ્તો જુઓ એ પણ હજી ખાડા નથી પૂરાના। 2 ટર્મથી અમને પૂરેપૂરો અન્યાય થયો છે એટલે અમારે આ અન્યાય સામે લડવા માટે કરીને અમારે ઉમેદવારી મેં નોંધી છે અને નોંધાવી છે અને ગામના લોકોને પણ વિનંતી કરું છું।